નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10. હેલો અલ્કેન અને હેલો એરિન. હેલો અલ્કેન અને હેલો એરિનમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પોલારીમીટરનો પ્રયોગ ભણ્યા હતા, બરાબર? પોલારીમીટરના પ્રયોગમાંથી આપણે એમ કીધું હતું કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને કોઈ પદાર્થમાંથી, બરાબર, જો પસાર કરવામાં આવે, જો પસાર કરો તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જેવો છે એવો જ પ્રકાશ તમને એનાલાઇઝરમાંથી દેખાય, તો એનો મતલબ આપણે એમ કીધું હતું કે તમારો પદાર્થ છે પ્રકાશ અક્રિયાશીલ છે એમ કીધો હતો, બરાબર? પણ જો એનાલાઇઝરમાં પ્રકાશ આપણને ન દેખાય, પ્રકાશ ન દેખાય, અને ત્યાર પછી આપણે એનાલાઇઝરને જમણી બાજુ કે ડાબી બાજુ ફેરવીએ અને ત્યાર પછી જો આપણને પ્રકાશ દેખાય, તો આપણે એમ કીધું હતું કે આપણો પદાર્થ જે પોલરીમીટર ટ્યુબ જે છે, સેમ્પલ નળી, એની અંદર ભરેલું જે દ્રાવણ છે એ કેવું છે, પ્રકાશ ક્રિયાશીલ છે એમ આપણે વાત કરી હતી. પણ હવે જે સમજવાનું છે એ છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલતા શા માટે દર્શાવે, કોઈ પદાર્થ શા માટે પ્રકાશ ક્રિયાશીલ હોય એમ ખ્યાલ આવે છે? શા માટે કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે એ આપણે સમજવું છે. તો એ સમજતા પહેલા નાનકડી એક વાત કરી લઈએ કે લુઈસ પાશ્ચર નામના જે વૈજ્ઞાનિક હતા, લુઈસ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે એક અવલોકન આપ્યું, બહુ જૂના સમયની વાત છે, એણે એક અવલોકન આપ્યું કે ભાઈ એણે એવું કીધું કે કોઈ પણ સંયોજનના સ્ફટિક હોય, ઘણી વખત એવું બનતું કોઈ સંયોજનના સ્ફટિક છે તો એ સ્ફટિકો એના પ્રતિબિંબી સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતા હતા. સમજો, ફરીવાર કહું છું, કોઈ સંયોજનના સ્ફટિક એના પ્રતિબિંબી સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતા હતા. કોઈ પણ સંયોજન લેવાનું એના સ્ફટિક જે છે, બરોબર, એ એક સ્ફટિક છે એવો જ એનો પ્રતિબિંબી બીજો સ્ફટિક પણ જોવા મળ્યો હતો. આવું કોને કીધું? લુઈસ પાશ્ચર એવું લોકોને આપ્યું. અને આના ઉપરથી તો આજે સ્ટીરિયો કેમેસ્ટ્રી છે, અવકાશ વિન્યાસ રસાયણ છે એની શરૂઆત થઈ. હવે એ જે પ્રતિબિંબી સમઘટકો જે બી હતા, સ્ફટિકના જે બે પ્રતિબિંબી સ્ફટિકો જે હતા, એના કારણે થઈ અને આપણને પોલરીમીટરની અંદર એક ડેક્સ્ટ્રો મળે તો બીજો લીવો મળે. એ બે જે પ્રતિબિંબી સમઘટકો છે એના દ્રાવણ બનાવું હું સમાન સાંદ્રતાવાળા અને પોલરીમીટરમાં મૂકું તો એક સ્ફટિક જે છે એ મને ડેક્સ્ટ્રો પરિભ્રમણ દર્શાવતો હોય તો એનો પ્રતિબિંબ જે છે, બીજો સ્ફટિક જે છે એ મને લીવો સમઘટક એટલે કે લીવો દર્શાવે, એટલે કે લીવો રોટેટરી કહેવાય એને. તો પદાર્થ તો એક જ છે, માત્ર શું છે એમાં, એના પ્રતિબિંબ છે એટલે કે એમાં પરમાણુઓ જે છે એની ગોઠવણી ત્રિપરિમાણમાં અલગ છે. તો એક ડેક્સ્ટ્રો પરિભ્રમણ દર્શાવે છે ને બીજું લીવો, એટલે એક દક્ષિણ ભ્રમણીય છે ને બીજો વામ ભ્રમણીય છે, બરાબર? તો એ એક જ પદાર્થના એ જે બે સ્ફટિકો તમને મળ્યા એ બંનેને એકબીજાના પ્રતિબિંબી સમઘટક તરીકે ઓળખવામાં આવે, એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવાય, બરાબર? ત્યાર પછી થોડા સમય પછી બે વૈજ્ઞાનિક ફરી પાછા આવ્યા, વોન્ટોફ અને લેબલ. જે વોન્ટોફ અને સી લેબલ આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્રપણે, બે વૈજ્ઞાનિકોએ અલગ અલગ સ્વતંત્રપણે એક જ વર્ષની અંદર તારણ આપ્યું, એક જ વર્ષમાં સેમ યર, વોન્ટોફ અને લેબલ એક જ વર્ષમાં એને તારણ આપ્યું કે ભાઈ કોઈ પણ કાર્બન છે એની ચાર સંયોજકતા જે છે એ ચતુષ્ફલક આકારમાં ગોઠવાયેલી હોય, આપણે એમ કહીએ છીએ કાર્બનની ચાર સંયોજકતા હોય તો sp3 સંકરણ થાય, sp3 સંકરણ જો હોય તો સમચતુષ્ફલક આકાર હોય, તો કાર્બનની ચાર સંયોજકતા છે એ સમચતુષ્ફલક આકારમાં ગોઠવાયેલી હોય. ઉપરાંત એ જે કાર્બન છે એ જે ચાર સંયોજકતા છે જો અલગ અલગ હોય તો એવા કાર્બનને અસમમિત કાર્બન તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ લઈને આપણે સમજીએ, ધારો કે હું એમ કહું કે આ કોઈ પણ કાર્બન છે એની ચાર સંયોજકતા છે સમચતુષ્ફલક આકારમાં દર્શાવવું, બરાબર? સમચતુષ્ફલક આકારમાં દર્શાવવું, જો અહીંયા એચ, અહીંયા CH3, અહીંયા OH અને અહીંયા ફરી પાછું ધારો કે હું લઈ લઉં NH2. ચાલો, તો આ કાર્બન છે એની ચાર સંયોજકતા છે
ચતુષ્ફલક આકારમાં છે અને ચારે ચાર અલગ અલગ છે. તો જે કાર્બન સાથે ચારે ચાર સમૂહો અલગ અલગ જોડાયેલા હોય, એટલે કે કાર્બનની ચાર સંયોજકતા છે એ અલગ અલગ સમૂહો વડે સંતોષાયેલી હોય, તો એવા કાર્બનને શું કહેવાય? અસમ કાર્બન અથવા અવકાશ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. ફરીવાર સમજજો, આ જે કાર્બન છે, જે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો અલગ અલગ હોય એવા કાર્બનને અસમ કાર્બન અથવા અવકાશ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રકાશ ક્રિયાશીલતા માટે આ જે અવકાશ કેન્દ્ર છે, અસમ કાર્બન છે, એ જવાબદાર છે. પ્રકાશ ક્રિયાશીલતા માટે કોણ જવાબદાર છે? આ અવકાશ કેન્દ્ર અથવા અસમ કાર્બન જવાબદાર છે. હવે આ જે કાર્બન છે, બરોબર, આ જે સંયોજન મેં દોર્યું છે, આ વચ્ચે અરીસો મૂકી દઉં તો એનું પ્રતિબિંબ મળે મને? અહીંયા શું કરું છું? વચ્ચે અરીસો મૂકી દઉં તો એનું મને પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબ કેવું મળે? તો અહીંયા જો એચ છે તો એમને જ રહેવાનો. હવે પ્રતિબિંબ દોરો છો તમે તો અહીંયા છે એનાથી ઉલટું આમ મળે. તો આ એનએચ ટુ, આ ઓએચ અને આ સીએચ થ્રી, બરોબર. આ અસમ કાર્બન, આ એક સંયોજન, એનું પ્રતિબિંબ આ બીજું મળ્યું. તો જુઓ હવે, તો આ બંનેને શું કહેવાય? એકબીજાના પ્રતિબિંબી સમઘટક કહેવાય. કેવા કહેવાય? પ્રતિબિંબી સમઘટક. માત્ર બેમાં તફાવત ક્યાં છે? તો બેની ગોઠવણી ખાલી અલગ છે ત્રિપરિમાણમાં. અહીંયા સીએચ થ્રી આ બાજુ છે તો આમાં સીએચ થ્રી આ સાઈડ છે, એનએચ ટુ અહીંયા છે તો અહીંયા એનએચ ટુ અહીંયા છે. આ એચ અને ઓએચ તો એ સેમ સાઈડ જ છે, ચાલો એ તો સમતલમાં જ છે. તો આ બંનેને શું કહેવાય? એકબીજાના પ્રતિબિંબી સમઘટક તરીકે ઓળખવામાં આવે. અને આ જે પ્રતિબિંબી સમઘટકો છે, બરોબર, આપણને પોલર મીટરની અંદર ધારો કે છે, આ એમ કહું કે આ સમઘટક છે, ધારવાનું કહું છું, એવું હોય એવું જરૂરી નથી. ધારો કે હું એમ કહું કે આ સમઘટક છે એ ડેક્સ્ટ્રો છે, એટલે કે આ દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે પ્રકાશનું તળ છે એ જમણી બાજુ ફેરવે છે, તો એનો પ્રતિબિંબી સમઘટક છે એ કેવો હોય? લીવો રોટેટરી હોય તો આ કેવો હોય? બીજો વામ ભ્રમણીય હોય, ફરજિયાત આવું જ હોય. એક દક્ષિણ હોય તો બીજો વામ, એટલે કે પ્રતિબિંબી સમઘટકો છે, બરોબર. એ તમે પોલરીમીટરથી નક્કી કરી શકો કયો સમઘટક દક્ષિણ ભ્રમણીય થાય, કયો સમઘટક વામ ભ્રમણીય થાય. માત્ર તમારે શું કરવાનું છે? એનું ત્રિપરિમાણમાં બંધારણ દોરી તમારે વચ્ચે ખાલી અરીસો મૂકવાનો છે, બરોબર. અને જો હું ત્રિપરિમાણમાં દોરું તો કેવી રીતે દોરાય? એક બીજું ઉદાહરણ લઈએ, આપણે બીજું ઉદાહરણ લઈને સમજીએ આપણે, એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આ કાર્બન, બરોબર, આ ચાર સમઘટક તો આપણે દર્શાવી દઈએ પહેલા. આ કાર્બન, આ બે સંયોજકતા છે સમતલમાં, આ પાછળની સાઈડ સમતલની બેક સાઈડ અને આ સમતલથી આગળ. અહીંયા હું ધારો કે સી ડબલ ઓ એચ મૂકું, બરોબર, અહીંયા એચ મૂકું, અહીંયા ઓ એચ મૂકું અને અહીંયા આ સી એચ થ્રી રાખું. કાર્બન, એની સાથે એક સી ડબલ ઓ એચ, એક સી એચ થ્રી, એક એચ અને એક ઓ એચ. લેક્ટિક એસિડ છે. શું છે? આ લેક્ટિક એસિડ, સામાન્ય નામ. આયુપીએક નામ જો મારે કરવું હોય, એક બે ત્રણ કાર્બન, બીજા કાર્બન ઉપર ઓ એચ, બરોબર, ટુ હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ કહેવાય. ટુ હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, અથવા શું કહેવાય એને, સામાન્ય નામ છે લેક્ટિક એસિડ. હવે આ લેક્ટિક એસિડનું મેં બંધારણ દોર્યું છે. હાઇડ્રોજન છે એ સમતલની પાછળની સાઈડ છે, બોર્ડનું સમતલ છે, આ દિવાલની પાછળની સાઈડ હાઇડ્રોજન છે. આ ઓએચ છે એ આગળની સાઈડ છે. આ સીએચ થ્રી છે, આ સમતલમાં જ છે, બોર્ડના જ સમતલમાં છે. અને આ સિડબોલો એચ પણ ક્યાં છે? સમતલમાં જ છે. પણ જો આનું પ્રતિબિંબ હું દોરું, આ વચ્ચે શું રાખ્યું છે મેં? અરીસો રાખ્યો છે, બરોબર. પ્રતિબિંબ દોરું આનું, તો પ્રતિબિંબ મને કેવું મળે? અહીંયા સિડબોલો એચ, પછી અહીંયા આ સીએચ થ્રી, આ એચ અને ઓએચ. જો આવું જ મળશે ને? આનું પ્રતિબિંબ દોરવાનું છે, એટલે પ્રતિબિંબ દોર, અરીસો મૂકો, બરોબર.
તો આ સાઈડ છે એ ઉલટાઈ જાય, OH ઓલી સાઈડ છે. પણ બીજું કે પ્રતિબિંબ દોરો, તો પ્રતિબિંબમાં હંમેશા થાય શું, જે આગળ છે એ આગળ જ રહે, પાછળ છે પાછળ જ રહે. પ્રતિબિંબની વાત કરું છું, આનું પ્રતિબિંબ મેં દોર્યું તો હાઇડ્રોજન પાછળ છે તો હાઇડ્રોજન પાછળ જ દોરવાનો પ્રતિબિંબમાં, આ OH આગળ છે તો OH આગળ જ દોરવાનો પ્રતિબિંબમાં, તમારે એમાં ફેરફાર કરવાનો નથી. પણ હવે જો તો આ એક સમઘટક જે છે, આ બીજો સમઘટક, આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. હવે આ પ્રતિબિંબી છે તો આને જો પોલરીમીટરમાં મૂકવામાં આવે તો એક ડેક્સ્ટ્રો હોય તો ફરજિયાત બીજો કેવો હોય, લીવો હોય. એટલે કે એક દક્ષિણ ભ્રમણીય હોય તો ફરજિયાત બીજો કેવો હોય, વામ ભ્રમણીય. એટલે પ્રતિબિંબી સમઘટક કોને કહેવાય, આપણને ખ્યાલ આવે બરોબર. પોલરીમીટરની અંદર તમે મૂકો એક દક્ષિણ ભ્રમણીય, તેનો જે બીજો સમઘટક વામ ભ્રમણીય જે હોય બરોબર એનો જ, તો એને આપણે શું કહીએ છીએ, પ્રતિબિંબી સમઘટક કહીએ છીએ બરોબર. એક આ વસ્તુ થઈ. હવે એથી આગળ ચર્ચા કરીએ બીજી, કે આપણે જે કીધું અસમ કાર્બન, કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતાઓ અલગ અલગ જોડાયેલી હોય એવા કાર્બનને અસમ કાર્બન કીધું, અવકાશ કેન્દ્ર કીધું બરોબર. હવે એ જે અસમ કાર્બન છે, એટલે કે અસમ કાર્બન હોવાના કારણે એની અંદર તમને આણ્વીય અસમમિતતા જોવા મળે. આની અંદર તમને શું જોવા મળશે, આ જે કાર્બન છે આ કાર્બનની ચાર સંયોજકતા અલગ અલગ છે, તો આની અંદર તમને આણ્વીય અસમમિતતા, આણ્વીય અસમમિતતા, ક્યાંય તમને અણુમાં સમાનતા જોવા મળશે નહીં. તો જેના પ્રતિબિંબી સમઘટકો છે એ ડેક્સ્ટ્રો અને લીવો સ્વરૂપે હોય. જો તમને અણુમાં આણ્વીય સમમિતતા જોવા મળે તો ક્યારેય એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. જો આણ્વીય અસમમિતતા હોય તો જ એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એટલે આણ્વીય અસમમિતતાની વાત કરીએ આપણે, અસમમિતતા અને સમમિતતા, તો વ્યવહારમાં આપણે ઘણા ઉદાહરણો એવા ભણીએ છીએ આણ્વીય સમમિતતાના અને અસમમિતતાના. આણ્વીય સમમિતતાની વાત જો કરવામાં આવે બરોબર, આણ્વીય સમમિતતાની વાત કરું તો ધારો કે હું કોઈ ત્રિકોણ દોરું બરોબર, આનું પ્રતિબિંબ દોરું તો ત્રિકોણ જ મળશે મને બરોબર. આણ્વીય સમમિતતા એટલે અસમમિતતા એટલે શું એ વાત કરવી છે મારે, તો ત્રિકોણ છે એનું પ્રતિબિંબ ત્રિકોણ જ મળશે મને. ગોળાકાર લઉં એનું પ્રતિબિંબ મને ગોળાકાર જ મળશે બરોબર. શંકુ લઉં એનું પ્રતિબિંબ મને શંકુ જ મળશે, એવો જ શંકુ મળશે. તો આ શું દર્શાવે છે, કે આની અંદર આણ્વીય સમમિતતા છે એમ દર્શાવે. શું દર્શાવે, આણ્વીય સમમિતતા. જે સંયોજન છે, જે વસ્તુ છે, એનું પ્રતિબિંબ એના જેવું જ હોય, તમે આને અલગ ન કરી શકો તો એમ કહેવાય એમાં આણ્વીય સમમિતતા છે એમ કહેવાય બરોબર. સાવ સાદું ઉદાહરણ આપું તમને, ધારો કે આ કાર્બન છે બરોબર, એની સાથે ચાર હાઇડ્રોજન જોડાયેલા છે, તો આનું પ્રતિબિંબ તમે દોરો તો પ્રતિબિંબમાં તો તમને એવું જ મળવાનું ને, આ સારી જગ્યાએ હાઇડ્રોજન જ. પણ આ બધા હાઇડ્રોજન સરખા જ હોય, તમે અલગ ન કરી શકો કે આ આગળવાળો હાઇડ્રોજન પાછળ છે કે પાછળવાળો હાઇડ્રોજન આગળ છે. હમણાં આપણે ઉદાહરણ ભણશું, ઉદાહરણ મોડલ બતાવીશ તમને, એટલે ખબર પડશે કે આણ્વીય સમમિતતા અસમમિતતા કેવી રીતે થાય. બીજું કે આજે આણ્વીય સમમિતતા જે જે અણુમાં તમને જોવા મળે બરોબર, એ હંમેશા એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ જાય. અધ્યારોપિત થવાનો મતલબ શું, એના પ્રતિબિંબ ઉપર બંધ બેસી જાય. આને તમે ઉપાડો, આ ત્રિકોણ છે, ઉપાડો આમને ઉપાડી આની ઉપર ફિટ કરવાનો પ્રયત્ન કરો, થઈ જાય ફિટ, થઈ જ જાય. આ ગોળાકાર છે, આને ઉપાડીને આમનામ ઉપાડીને આમનામ બંધ બેસાડવાનું છે, ફિટ કરવાનું છે, થઈ જાય ફિટ. શંકુ છે, એને ઉપાડીને આમનામ તમે ફિટ કરો, ફિટ થઈ જાય, થઈ જાય. પણ ઘણા પદાર્થો એવા હોય, ઘણી વસ્તુ એવી હોય કે જે એના પ્રતિબિંબ ઉપર બંધ બેસે નહીં. ઉદાહરણ તરીકે તમને કહું, મારો હાથ છે, આ હાથ, હાથનો પંજો જે છે બરોબર, એનું પ્રતિબિંબ એટલે બીજા હાથનો પંજો થાય
વચારીશો મૂકી દો, એકબીજાના પ્રતિબિંબ થઈ ગયા બે, બરોબર. આ મારા હાથના બે પંજા છે એ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબ છે. હવે એક હાથને ઉપાડીને બીજા હાથ ઉપર મૂકવાનો પ્રયત્ન કરું હું, તો આ ધારો કે આ હાથને ઉપાડીને આ હાથ ઉપર મૂકવાનો પ્રયત્ન કરું, તો જોવો જી એકાબીજા ઉપર બંધ બેસે છે? ના, એકાબીજા ઉપર ફિટ બેસતા નથી. અંગૂઠા બે જો વિરુદ્ધ દિશામાં છે, આંગળીઓ બધી અલગ અલગ છે. તો કહેવાનો મતલબ શું? જે વસ્તુનું પ્રતિબિંબ એ મૂળ વસ્તુ ઉપર જ્યારે બંધ ન બેસે ત્યારે આપણે એમ કહી શકીએ કે એમાં આણ્વીય અસમમિતતા છે એમ, બરોબર. અને જે વસ્તુ એના પ્રતિબિંબ ઉપર બંધ ન બેસે એ વસ્તુને આપણે કિરાલ વસ્તુ કહીએ છીએ, બરોબર. શું કહીએ છીએ આપણે? કિરાલ પદાર્થો કહીએ છીએ. અને એ વસ્તુ જે છે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. આણ્વીય અસમ્યતા એટલે શું કીધું આપણે? આણ્વીય અસમ્યતા એટલે એમ કીધું કે કાર્બનની ચાર સંયોજકતા અલગ અલગ હોય તો એને અસમ કાર્બન કહેવાય, બરોબર. એનું પ્રતિબિંબ દોર્યું, બે પ્રતિબિંબ સમઘટક જોયા. પછી આગળ જે ચર્ચા કરી આપણે કે ભાઈ કોઈ પ્રતિબિંબ છે એના મૂળ પદાર્થ ઉપર જો બંધ બેસી જાય, બંધ બેસે તોની વાત છે, તો એને અકિરાલ કહેવાય. એટલે આ પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસે તો આને શું કહેવાય? અકિરાલ. પણ જો બંધ ન બેસે તો એને શું કહેવાય? કિરાલ છે એમ કહેવાય. એબીસીડીના અક્ષરો આપણે ઘણાય જોઈએ. આખી એબીસીડી તમે લખજો, તમારી રીતે પ્રયત્ન કરજો, બરોબર. એબીસીડીનો બી લખું હું, એનું પ્રતિબિંબ કેવું થાય? આવું થાય બી. આની ઉપાડીને આની ઉપર બંધ બેસાડવાનો પ્રયત્ન કરો, બંધ બેસશે કોઈ દી? ન બેસે, બરોબર. તો આ શું કહે? કિરાલ છે એમ કહેવાય. સી દોરું હું, એબીસીડીનો સી આ પ્રતિબિંબ છે એકાબીજાનું, આની ઉપર બંધ બેસે? ન બેસે. તો આને શું કહેવાય? એ એકાબીજાના કિરાલ છે એમ કહેવાય, સોરી, આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. આને કિરાલ પદાર્થ કહેવાય, બરોબર. એટલે આ કિરાલિટીની વાત થાય, અને આ કિરાલિટી છે એના કારણે થઈ અને આપણને પ્રકાશીય સમઘટકતા જોવા મળે, સોરી, પોલરિમીટરમાં આપણને એ પ્રકાશના કિરાલિટીની વાત થઈ ગયા પછી હવે આપણે એ જોઈએ કે ભાઈ કિરાલિટી આપણે જે નક્કી કરી હતી કે ભાઈ જે પ્રતિબિંબ એના મૂળ વસ્તુ પર અધ્યારોપિત ન થાય એટલે કે બંધ ન બેસે અને આપણે કિરાલ પદાર્થ કીધા, પણ એ કિરાલિટી નક્કી કરવા માટે ત્રિપરિમાણીય બંધારણ દોરવું અથવા એનું મોડેલ બનાવવું અને પ્રતિબિંબ દોરીને પછી અધ્યારોપિત કરવું, તો મને ખબર પડે કે ભાઈ આ પદાર્થ છે એ કિરાલ છે કે નહીં, કિરાલિટી દર્શાવે છે કે નહીં. આ સિવાય બીજો કોઈ રસ્તો ખરો આપણી ટેક્સ્ટબુકમાં પ્રશ્ન છે કે ભાઈ તમે મોડેલ બનાવો કે ત્રિપરિમાણીય બંધારણ દોરો અને કિરાલિટી નક્કી કરો, એના સિવાય બીજો કોઈ રસ્તો છે કોઈ પદાર્થ કિરાલ છે કે નહીં નક્કી કરવાનો? તો હા છે રસ્તો. શું? તો કે જો મારું કોઈ સંયોજન કાર્બનિક સંયોજન છે, કોઈ પદાર્થ છે, એમાં જો સમમિત કાર્બન હાજર હોય, કેવો કાર્બન? સમમિત કાર્બન હાજર હોય તો મને ખબર પડે કે ભાઈ આ પદાર્થ છે કિરાલિટી દર્શાવે છે કે નહીં. કેવી રીતે ખબર પડશે? સમમિત કાર્બન ઉપરથી આપણે ઉદાહરણ લઈને સમજીએ. આપણને આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે, બરોબર, ટુ હાઇડ્રોક્સી પ્રોપેનનું ઉદાહરણ આપ્યું છે. કોનું ઉદાહરણ છે? ટુ હાઇડ્રોક્સી પ્રોપેન, ટુ હાઇડ્રોક્સી પ્રોપેન, ટુ હાઇડ્રોક્સી પ્રોપેન બંધારણ દોરું, CH3 CHOH અને આ CH3, બરોબર. હવે આ વચ્ચેનો કાર્બન છે એને હું ફોકસ કરું, એ કાર્બન જો લઉં, બરોબર, તો એક કાર્બન એની સાથે એક OH, બરોબર, એક H અને બે CH3 છે, આ એક CH3 અને આ બીજો CH3, બરોબર. આને તમે ઉપર પણ દોરી શકો, એમાંથી કાંઈ ફેર નહીં પડે. આ એચને નીચે દોરો, આ CH3 ઉપર દોરો, એનાથી કોઈ ફેર પડશે નહીં. હવે જુઓ, આ કાર્બન એની સાથે એક OH, એક H, એક CH3 અને બીજો CH3 આવી રીતે દોરેલું છે. આને હું નામ આપી દઉં બંધારણ A. આનો પ્રતિબિંબ દોરું હું, આનો પ્રતિબિંબ, તો પ્રતિબિંબ મને કેવું મળે? આ OH, આ H, આ CH3 અને આ CH3 મળે. આપણે કીધું તો પ્રતિબિંબ જ્યારે દોરો ત્યારે
જે આગળ છે આગળ અને પાછળ છે એ પાછળ જ તમારે દોરવાના છે. આને હું કહી દઉં બી, બરોબર. હવે જોજો કે આ પ્રતિબિંબ છે, આ સમઘટક છે, એનું પ્રતિબિંબ આ છે, બે પ્રતિબિંબી સમઘટકો થયા. હવે આને ઉપાડીને આ બી ઉપર મૂકવાનો પ્રયત્ન કરું. એ જે છે સંયોજન એ, બરોબર, બંધારણ એ જે છે એને આખું ઉચકી અને બંધારણ બી ઉપર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરું, મૂકવાનો પ્રયત્ન કરું. જુઓ જી, એને ઉપાડીને બી ઉપર બંધ બેસાડી શકાય? ના, બંધ બેસે નહીં. એટલે આપણે એમ કહીએ કિરાલિટી દર્શાવે છે, કિરાલ પદાર્થ છે એમ કહીએ ચાલો, પણ હજી ત્યાંથી પૂરું ન થઈ જાય એમ નક્કી ન થાય તો શું કરવાનું? હવે તો એના માટે હવે હું શું કરીશ કે આ જે બંધારણ બી મળ્યું છે મને, આ બંધારણ બીને 180 ડિગ્રીએ રોટેટ કરવામાં આવે. કેટલા ડિગ્રીએ? 180 ડિગ્રી એને હું ફેરવું. 180 ડિગ્રીએ ફેરવવાની વાત કરે છે એટલે જો અત્યારે આ OH અહીંયા છે, બરોબર, 90 ડિગ્રી લઈ આવો એટલે સામે OH આવી જાય તમારાથી સામે. અત્યારે સમતલમાં છે, 90 ડિગ્રી ફેરવો એટલે સામે એ આવે, 180 ફેરવો એટલે પાછું એ ઉલટાઈ જાય. તો 180 ડિગ્રી ફેરવો, આ OH પાછો મૂળ જગ્યા ઉપર આવશે, આ H અહીંયા, આ CH3 ફરી પાછો ત્યાં જ, અને આ CH3 ફરી પાછો એ જ જગ્યા ઉપર આવશે. તો આ બંધારણ સી થયું. તો હવે જોવો જી, આ બંધારણ એ અને બંધારણ સી, બંધારણ એ ને ઉચકી અને બંધારણ સી ઉપર મૂકવાનો પ્રયત્ન કરું તો અધ્યારોપિત થઈ જાય છે. આ બંધારણ એને ઉચકીને બંધારણ સી ઉપર મૂકો તો બંધ બેસતું થઈ જાય છે. એક જ બંધારણ છે બે, તો આનો મતલબ શું થાય? બંધારણ એ બંધારણ સી ઉપર અધ્યારોપિત છે એનો મતલબ એમ થાય કે આ પદાર્થ જે છે, બરોબર, એમાં આણ્વીય સંમિતિ છે નહીં, બરોબર, સોરી, આણ્વીય સંમિતિ છે આમાં, એટલે આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં. ઓમે જોઈ શકો ને તમે બંધારણ ઉપરથી, એક જ કાર્બનમાં જો બે સીએસસી સમાન સમૂહ છે, અલગ અલગ ચારે સમૂહ છે નહીં. આનું જો મોડેલ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કેવી રીતે. જો અહીંયા મોડેલ આપણે તૈયાર કર્યું છે, આ બંધારણ બી જે છે, બરોબર, એનું મોડેલ જોઈએ. 180 પરિભ્રમણ કરવાનું છે ને, તો બંધારણ સી કેવી રીતે આવે આ એ તો તમને ખબર પડી ગઈ, બરોબર. અત્યારે જો આવી રીતે બંધારણ, ધારો કે આવી રીતે છે આ કાર્બન, એને સાથે આ OH સમૂહ, બરોબર, પછી આ સમતલ વાળો હાઇડ્રોજન, એટલે આ હાઇડ્રોજન સમતલ વાળો હાઇડ્રોજન, આ પાછળનો CH3 એટલે આ CH3, આ પાછળવાળો CH3, જો પાછળ CH3 દર્શાવ્યો છે, બરોબર, અને આ CH3 તમારાથી આગળ છે એટલે આ આગળવાળો CH3 છે. જો એ જ રીતે છે સેમ, આ H, આ CH3 અને આ CH3 આગળની બાજુ છે, બરોબર. આ બંધારણ બી છે, નજીક લઈ આવું એટલે ખ્યાલ આવે આપણને. આ OH સમૂહ, આ H સમૂહ, H છે કાર્બન સાથે, આ CH3 પાછળની સાઈડ છે અને આ CH3 જે છે એ આગળની સાઈડ છે, બરોબર. હવે આવી રીતે જે છે આને હું 180 ડિગ્રીએ ફેરવવાની વાત કરું છું. બંધારણ કયું છે? બી. આ બંધારણ બી છે, આને 180 ડિગ્રીએ ફેરવવું તો શું થાય? તો 180 ડિગ્રીએ ફેરવવું એટલે આમ ધીમે ધીમે ફેરવવો, એટલે અત્યારે જો આ સામે આવ્યું એટલે 90 થઈ ગયું, બરોબર, 90 પરિભ્રમણ થયું, અને આમ લઈ આવું એટલે આ 180 ડિગ્રીએ પરિભ્રમણ થયું. કેટલાય પરિભ્રમણ થયું? 180. એટલે જો આ OH અહીંયા આવી આવ્યો, આ CH3 આગળ, આ CH3 પાછળ અને આ H આગળ. તો હવે તમે નક્કી ન કરી શકો કે આ બે CH3 છે તો સરખા જ છે, આ બે CH3 જે છે એ તો સમાન જ છે ને આગળનો પાછળનો, તો તમે નક્કી ન કરી શકો કયો CH3 આગળનો હતો ને કયો CH3 પાછળનો હતો. એ કાર્બન સરખા છે, એની સાથે જોડેલા હાઇડ્રોજન પણ સરખા છે, તો તમે નક્કી કરી શકો નહીં કયો CH3 આગળનો છે કયો CH3 પાછળનો છે. તો કહેવાનો મતલબ શું કે બંધારણ એ જ એવું, તો એવું જ બંધારણ તમને સી મળે છે, બરોબર. આ CH3 જો પાછળ, આ CH3 આગળ, આ H ઉપર અને આ OH આગળ સમતલમાં, તો તમે નક્કી ન કરી શકો કે ભાઈ આ બંધારણ બી છે, આપણે એને 180 ફેરવું એટલે બંધારણ સી મળ્યું, તો એ છે કે સી છે નક્કી થઈ શકે નહીં. તો એ જો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય છે ફરી પાછા, બંધારણ એ છે બંધારણ સી ઉપર અધ્યારોપિત થઈ જાય છે, બંધ બેસી જાય છે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. એટલે જો એક સંમિત કાર્બન હતો, સંમિત કાર્બન એટલે બે સમાન સમૂહ છે ને, એટલે આ કાર્બનને સંમિત કાર્બન કહેવાય. સંમિત કાર્બન જો હાજર છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મારું જે કાર્બનિક સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. પોલરિમીટરમાં મૂકો તમે એને,
તો તમને પ્રકાશ સીધો જ દેખાઈ જશે, તમારે એનાલાઇઝરને ફેરવવો પડશે નહીં. બરોબર. બીજું ઉદાહરણ લઈએ આપણે, એક આપણો વધારે ખ્યાલ આવશે. બીજું ઉદાહરણ છે આપણે બ્યુટેનવાળું લઈએ, 2-હાઇડ્રોક્સીબ્યુટેનનું ઉદાહરણ લઈએ. તો 2-હાઇડ્રોક્સીબ્યુટેનના ઉદાહરણની અંદર શું થશે, કેવી રીતે બંધારણ દોરશું આપણે? 2-હાઇડ્રોક્સીબ્યુટેન, 2-હાઇડ્રોક્સીબ્યુટેન, CH3, CHOH, આ CH2 અને CH3. 2-હાઇડ્રોક્સીબ્યુટેન જોઈ, 2-હાઇડ્રોક્સીબ્યુટેન અથવા બ્યુટેન ટુ ઓલ, એનું બંધારણ કેવું થશે? CH3, આ CHOH, આ CH2 અને આ CH3. બરાબર, આવું બંધારણ છે. આને હું ત્રિપરિમાણમાં દોરું, 3 ડાયમેન્શનમાં. તો ત્રિપરિમાણમાં દોરું એટલે બંધારણ કેવું થશે? આ કાર્બન, આ કાર્બન જો આને હું ફોકસ કરું છું, બરાબર, આ કાર્બન અસમ કાર્બન છે. કાર્બન સાથે 4 સમૂહો જુદા જુદા છે, એક એચ છે, એક ઓએચ છે, એક CH3 છે અને એક આખો આ ઇથાઇલ સમૂહ છે. બરાબર, આને ફોકસ કરીએ આપણે, 4 અલગ અલગ સમૂહો છે. ધારો કે આ કાર્બન સાથે OH, બરાબર, એક એચ, એક CH3 અને એક CH2 છે. એટલે આ આમ કહું, ધારો કે આ CH3 છે અને આ ઘનફાચરમાં આ C2H5, એટલે આ CH2, આ CH3, બરાબર, ઇથાઇલ સમૂહ. આપણે ટેક્સ્ટ બુકમાં C2H5 લખ્યું છે. આવી રીતે છે બંધારણ એક. આને આનું પ્રતિબિંબ દોરું હું, બરાબર, પ્રતિબિંબ દોરું, અરે અરે સમૂહ વચ્ચે મિરર પ્રતિબિંબ જે મને મળશે કેવું મળશે? આ OH, આ C, ઉલટું જ દોરવાનું છે ને, આગળ છે એ આગળ જ દોરવાના છે ને પાછળ છે એ પાછળ જ દોરવાના છે. એટલે આ CH2, આ CH3, ડેશ ફાચરમાં આ CH3 અને સમતલમાં H. જો આ કાર્બન છે એની સાથે એક આ OH, એની સાથે એક H છે, આ H, એક CH3 છે એટલે આ CH3 અને આ C2H5 છે એટલે C2H5. બરાબર, તમને અનુકૂળતા તમે દોરી શકો આ બંધારણમાં, આવું જ દોરવું એવું ને, કહેવાનો મતલબ કે આ સમૂહ છે એને તમે અનુકૂળતા મુજબ મૂકી શકો તમારી રીતે. આ બંધારણ B કહું, બરાબર. હવે જો આ A અને B બે બંધારણો છે, એકાબીજા પર અધ્યારોપિત થશે, આને ઉપાડીને આની ઉપર મૂકવાનો પ્રયત્ન કરો, બંધ બેસશે નહીં. તો આનો મતલબ શું થાય કે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એમ આપણે કહીએ, પણ આટલે જે ટકવાની વાત નથી, હજી આગળ ચકાસવું પડશે કે આને પરિભ્રમણ જો આપવામાં આવે, બરાબર, પરિભ્રમણ આપવામાં આવે તો શું થાય? જો આને હું 180 ડિગ્રીએ પરિભ્રમણ આપું, 180 ડિગ્રીએ પરિભ્રમણ આપું, તો એનો મતલબ શું થાય કે અહીંયા જો CH2 CH3 જે છે એ ક્યાં છે? અત્યારે આગળની બાજુ છે. 180 ડિગ્રીએ પરિભ્રમણ આપો તો ક્યાં જાય? પાછળની બાજુ જાય. ખ્યાલ આવે છે? 180 ડિગ્રીની વાત કરું છું અને આ CH3 પાછળની બાજુ છે, એને 180 પરિભ્રમણ આપીએ એટલે એ પાછળ છે તો ક્યાં આવે? આગળ આવે. મોડલ હમણાં બતાવીને સમજાવું. એક આ OH છે, 180 પરિભ્રમણ આપો છો એટલે આ OH આ સાઈડ આવશે, આ એચ સમતલમાં છે તો ત્યાંનો ત્યાં જ રહેશે, એને કાંઈ ફેર પડશે જ નહીં. પણ આ CH3 છે એ ક્યાં છે અત્યારે? પાછળ, એની બદલે હવે ક્યાં આવશે? એ આગળ આવશે. અને આ C2H5 જે છે એ ક્યાં આવશે? હવે પાછળ આવશે, બરાબર. એટલે બેક સાઈડની અંદર કોણ આવશે? આ C2H5 અથવા CH2 CH3 કહી દઉં, અને આ ઘનફાચરમાં કોણ આવશે? CH3. બરાબર, કેવી રીતે મોડલ જોઈને સમજીએ આપણે? જો મોડલ જોઈએ તો મોડલની અંદર આપણે આ બંધારણ બી જે છે એનું મોડલ જોઈએ. બંધારણ બી, જુઓ આ રીતે છે. અત્યારે આ કાર્બન જે છે, આ કાર્બન, બરાબર, આ અસમ કાર્બન છે, એની સાથે એક આ OH છે, બરાબર, આ OH, એની સાથે એક આ એચ છે, આ સમતલમાં જ છે બે. હવે આ CH2 CH3 છે એ તમારાથી આગળની બાજુ છે, બરાબર, અને આ CH3 છે ક્યાં છે? પાછળની બાજુ છે. એટલે આ CH3 પાછળની બાજુ દોર્યું આપણે, આ CH2 CH3, આ CH2 બે હાઇડ્રોજન અને આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન થઈ ગયું. C2H5 આપણે ચોપડીમાં C2H5 લખેલું છે. હવે આ બંધારણ બી છે,
અત્યાર સી કાર્બન જે અસમ કાર્બન છે એની સાથે OH આ H આ CH3 પાછળ અને આ C2H5 આગળ છે બરોબર. હવે આ બંધારણ બી છે, જો આને હું 180 ડિગ્રીએ ભ્રમણ આપું, 180 ડિગ્રીએ ફેરવું તો શું થાય? આ બંધારણ બીને 180 ડિગ્રીએ ફેરવવામાં આવે, આ 180 ડિગ્રીએ ફેરવો, 180 ડિગ્રી ફેરવો એટલે OH જે છે એ વિરુદ્ધ સાઈડ જશે, વિરુદ્ધ દિશામાં જશે. તો જુઓ હવે આ OH છે એ તો વિરુદ્ધ દિશામાં વહી ગયો, આ H ત્યાં જ છે, પણ પાછળવાળો જે CH3 તો એ ક્યાં વ્યવો હવે આગળ આવતો રહ્યો. જો CH3 આગળ વ્યવો એટલે CH3 ઘન પાછળમાં આવી ગયો, અને C2H5 છે ક્યાં આવી ગયો પાછળ. જો C2H5 દેખાય છે તમને, એ પાછળની સાઈડ છે બરોબર. ફરી વાર સમજી લેજો, આ કાર્બન H છે, 180 ડિગ્રી ફેરવો આપણે એટલે આ OH છે એ વિરુદ્ધ દિશામાં આવી ગયા, નથી વિરુદ્ધ દિશામાં, 180 આમ ફેરવો આપણે બરોબર. તો પાછળ જે CH3 હતો એ આગળ વ્યવો અહીંયા, જો ફરી વાર રોટેશન આપીએ આપણે આવી રીતે, જો બંધારણ બી છે બરોબર, બંધારણ બીમાં OH આ બાજુ છે, ધીમે ધીમે 180 ડિગ્રી ફેરવવાનો પ્રયત્ન કરો, 180 ડિગ્રી ફેરવો, 180 ડિગ્રી એટલે વિરુદ્ધ દિશા થાય, એની વિરુદ્ધ દિશા આવી ગઈ બરોબર. તો OH વિરુદ્ધ સાઈડ આવી ગયો, તો પાછળ જે CH3 હતો એ જો આગળ વ્યવો હવે, અને C2H5 જે આગળ હતો એ હવે ક્યાં આવી ગયો પાછળની સાઈડ બરોબર. આવી રીતે હજી જો મગજમાં ન બેસે, હજી ન સમજાય તો શું કરવાનું બરોબર, શું કરશો તમે? હું આમ ઊભો છું, ધારો કે મારા બે હાથ છે, 180 ડિગ્રી ફરવાનું મને કહે છે બરોબર. 180 ડિગ્રી એ ફરું તો આ ચોક છે જે હાથમાં છે બરોબર છે, 180 ડિગ્રી એ ફેરવું તો આ બેક સાઈડ આવી ગઈ મારી બરોબર. તો કહેવાનો મતલબ શું, 180 ડિગ્રી જ્યારે રોટેશન તમે આપો ત્યારે આગળ હોય પાછળ ભાગ થઈ જાય ને પાછળ હોય આગળ થઈ જાય બરોબર. એટલે આ બંધારણ સી થયું. હવે જો આ બંધારણ એ અને બંધારણ સી આ બંને બંધારણો છે, હવે એકબીજા પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરો. બંધારણ એ ને ઉપાડી બંધારણ સી ઉપર બંધ બેસાડવાનો પ્રયત્ન કરો, બંધ બેસે ન બેસે કાં? તો તરત જ તમે કહેશો, સર જો અહીંયા બંધારણ એમાં ઘનફાચરમાં કોણ હતું? C2H5 એટલે કે ઇથાઇલ સમૂહ હતો, જ્યારે બંધારણ સીમાં ઘનફાચરમાં કોણ આવી ગયું? મિથાઇલ સમૂહ આવી ગયો, CH3 આવી ગયો. બંધારણ એની અંદર ડેશ ફાચરમાં કોણ હતું? CH3 હતું, તમારાથી દૂર CH3 હતો. તો બંધારણ સીમાં જોવો જી કોણ આવી ગયું દૂર, તમારાથી સમતલની પાછળ કોણ છે? તો ઇથાઇલ સમૂહ છે. તો બંધારણ એ અને બંધારણ સી બે સમાન છે નહીં, એકબીજા ઉપર બંધ બેસશે નહીં. તો હવે કહી શકાય કે આ બંધારણ એ અને બંધારણ સી એકબીજા પર અધ્યારોપિત થતા ન હોવાના કારણે આપણો જે પદાર્થ છે આ 2-હાઇડ્રોક્સીબ્યુટેન એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. એને તમે પોલરીમીટરમાં મૂકો તો તમને પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે ડેક્સ્ટ્રો લીવો બરોબર એ તમને જોવા મળશે. હવે તો તમે ઘણા ઉદાહરણ લઈ શકો, પુષ્કળ ઉદાહરણો છે આવા. આપણી ટેક્સ્ટબુકમાં અમુક ઉદાહરણો આપેલા છે બરોબર. એ ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો કે 2-ક્લોરોબ્યુટેન છે બરોબર, 2-3-ડાયહાઇડ્રોક્સીપ્રોપેનાલ છે, ત્યાર પછી બ્રોમો ક્લોરો આયોડો મિથેન છે બરોબર, 2-બ્રોમોપ્રોપેનોઇક એસિડ છે. આવા 4-5 ઉદાહરણો આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા છે. તમે એના ત્રિપરિમાણમાં બંધારણ દોરજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ એકબીજા પર અધ્યારોપિત થાય છે કે નથી થતા. 180 ડિગ્રી એને ફેરવજો તો ખ્યાલ આવશે કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે કે નહીં. ત્રિપરિમાણમાં આવી રીતે બંધારણ દોરવાનું, અરીસો રાખીએ, પ્રતિબિંબ દોરો એનું, પછી 180 ડિગ્રીએ ફેરવો, પછી બંધારણ એ અને બંધારણ સી હોય એને અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરો, તો આપણને ખ્યાલ પડે કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે કે નહીં. આપણી ટેક્સ્ટબુકની અંદર અહીંયા નામ જો આને ડી આપ્યું છે, આને ઈ આપ્યું છે, આને એફ આપ્યું છે. 2-ક્લોરોપ્રોપેન જોયું તો એમાં, સોરી 2-હાઇડ્રોક્સીપ્રોપેન જોયું તેમાં ABC હતા, આમાં ડી ઈ એફ આપ્યા છે બરોબર. તો પેલું જે બંધારણ હતું એમાં એ અને બી પ્રતિબિંબ હતા, આમાં ડી અને ઈ પ્રતિબિંબી છે, એકબીજાના પ્રતિબિંબી છે ખાલી, પણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે એવું જરૂરી હોતું નથી. ક્યારે ખબર પડે કે 180 ડિગ્રી તમે એને રોટેશન આપો અને પછી જો અધ્યારોપિત થતા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં, અને અધ્યારોપિત ન થતા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, તો કિરાલિટી દર્શાવે એમ આપણે કહીએ છીએ. હવે આ જે પ્રતિબિંબી સમઘટકો હોય એના ગુણધર્મ લગભગ સમાન જ હોય બધાય, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, વક્રી ભવનાંક, ઓલમોસ્ટ બધા ગુણધર્મો સમાન હોય, ભૌતિક ગુણધર્મો. તો તફાવત ક્યાં હોય? ગુણધર્મો સમાન હોવાનું કારણ એ આપણને ખબર છે કે એમાં એટેચમેન્ટ જે છે, અણુઓનું એટેચમેન્ટ જોડાણ એ તો સમાન જ છે. કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન અને CH2, CH3 કાર્બન અને CH3 કાર્બન અને OH, તો બંધારણ એમાં એવું જ છે. જુઓ
પણ તફાવત ક્યાં છે? માત્ર ત્રિપરિમાણમાં એની ગોઠવણી અલગ છે. એટલે કે જે પ્રતિબિંબી સમઘટકો હોય એ અલગ ક્યારે પડે, કેવી રીતે અલગ પડે? તો કે એક જ બાબતમાં અલગ પડે કે જો એને પોલરીમીટરમાં મૂકવામાં આવે તો એક સમઘટક હોય એ ડેક્સ્ટ્રો હોય તો બીજો કેવો હોય? લીવર. એટલે કે દક્ષિણ ભ્રમણીય હોય તો બીજો કેવો હોય? વામ ભ્રમણીય હોય. આટલું ખ્યાલ આવે. અને ત્યાર પછી આપણે રેશમીકરણની વાત કરીએ. હવે આજે બે સમઘટકો મેં કીધા, બે પ્રતિબિંબી સમઘટકો કીધા, એક ડેક્સ્ટ્રો અને એક લીવો. ડેક્સ્ટ્રો અને લીવોનું સમાન મિશ્રણ જો લઈ લઉં હું, કોનું? ડેક્સ્ટ્રો અને લીવો એનું સમાન મિશ્રણ લઉં હું, બેનું 50-50% મિશ્રણ, સમાન સાંદ્રતાવાળું. જો 50-50% મિશ્રણ લેવામાં આવે તો જે મિશ્રણ તૈયાર થાય એ મિશ્રણ મને કેવું મળે? રેસેમિક મિશ્રણ મળે. કેવું મળે મને? રેસેમિક મિશ્રણ. અને એ રેસેમિક મિશ્રણ છે એને હું પોલરીમીટરમાં મૂકું તો તમે મને કહી શકો કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે કે ન દર્શાવે? કહી જ શકાય ને. રેસેમિક મિશ્રણને જ્યારે પોલરીમીટરમાં મૂકવામાં આવે ત્યારે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. સમજો, રેસમિક મિશ્રણને જો સમાન માત્રામાં હોય તોની જ વાત કરું છું, 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો બે સમઘટકોનું મિશ્રણ લઈ પોલરીમીટરમાં મૂકવામાં આવે, રેસમિક મિશ્રણ તૈયાર થાય એને પોલરીમીટરમાં મૂકું તો મને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. શા માટે? કારણ કે ડેક્સ્ટ્રો છે બરોબર એ પ્રકાશનું સમતલ જમણી બાજુ ફેરવે, લીવો છે પ્રકાશનું સમતલ ડાબી બાજુ ફેરવે. હવે ડેક્સ્ટ્રો અને લીવો વચ્ચે બીજો એક સંબંધ કયો છે? તો કે પ્રકાશનું સમતલ ડેક્સ્ટ્રોમાં જેટલું ફરે એટલું જ લીવોમાં ફરે, પણ માત્ર શું હોય? બેની દિશા અલગ હોય. બરોબર. ધારો કે એનાલાઇઝરને હું -20 ડિગ્રીએ ફેરવું અને મને પ્રકાશ દેખાણો, એટલે કે વામ ભ્રમણીય છે, -20ના ખૂણે મેં ફેરવો તો સામેનો ડેક્સ્ટ્રો સમઘટક છે એમાં હું +20એ ફેરવું ત્યારે મને દેખાય તો +20 અને -20 કેવું થાય? કેન્સલ થઈ જાય. બરોબર. એટલે બે પ્રકાશના સમતલ છે ડેક્સ્ટ્રો અને લીવો એ સમાન મૂલ્યના જ હોય, પણ બેની દિશા વિરુદ્ધ હોવાના કારણે શું થાય? એ પરસ્પર એકબીજાને નાબૂદ કરે છે. એટલે એમ કહી શકાય કે રેસમિક મિશ્રણ છે એને પોલરીમીટરમાં મૂકવામાં આવે ત્યારે કોઈ પ્રકારની પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. એટલે રેસમિક મિશ્રણ છે એ પ્રકાશ અક્રિયાશીલ છે એમ કે રેસમિક મિશ્રણ, પણ ક્યારે? બે 50-50% હોય તો. જો ધારો કે ડેક્સ્ટ્રોનું પ્રમાણ વધારે હોય, ડેક્સ્ટ્રોનું પ્રમાણ વધારે, તો રેસમિક મિશ્રણને પોલરીમીટરમાં મૂકો તો તમને કેવું મળે? એ વામ ભ્રમણ, સોરી, દક્ષિણ ભ્રમણીય મળે. દક્ષિણ ભ્રમણીય. જો લીવોનું પ્રમાણ વધારે રાખો તો પોલરીમીટરમાં દ્રાવણ મૂકશો તો એ તમને કેવું બતાવશે? વામ ભ્રમણીય બતાવશે. બરોબર. પણ બે સમાન મૂલ્યના હોય તો રેસમિક મિશ્રણ, એટલે એને જ્યારે મૂકો પોલરીમીટરમાં તો તમને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે ને. એને રેસમિક મિશ્રણ છે એને દર્શાવવા માટે આવી રીતે +ઓર -2 એક સાથે સંજ્ઞા લખવામાં આવે છે. બરોબર. પૂર્વકની પહેલાં, એટલે આપણે જે કીધું આ 2-હાઇડ્રોક્સીબ્યુટેનોલ છે, સોરી 2-હાઇડ્રોક્સીબ્યુટેન છે, બ્યુટેન ટુ ઓલ, આને જો મારે દર્શાવવું હોય રેસમિક મિશ્રણને તો +ઓર -2 આવી રીતે કરી અને 2-હાઇડ્રોક્સીબ્યુટેન આવી રીતે લખવામાં આવે +ઓર -2, અથવા આ ડી અને એલ સ્મોલ આવી રીતે ભેગું લખવામાં આવે. બરાબર. રેસમિક મિશ્રણ આવી રીતે દર્શાવાય. જો ખાલી ડેક્સ્ટ્રો હોય બરાબર તો ડી આવી રીતે કરવાનો, સ્મોલ ડી કરીને 2-હાઇડ્રોક્સીબ્યુટેન. બરાબર. અથવા જો લીવો હોય તો સ્મોલ એલ કરીને 2-હાઇડ્રોક્સીબ્યુટેન. તો આવી રીતે એનું દર્શાવવામાં આવે છે ડેક્સ્ટ્રો લીવોને અને રેસમિક મિશ્રણને. એટલે આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો કે ભાઈ કિરાલિટી ક્યારે દર્શાવે, કિરાલ કોને કહેવાય, અકિરાલ કોને કહેવાય, આણ્વીય સંમિતતા કોને કહેવાય, અસંમિતતા કોને કહેવાય. ખૂબ શાંતિથી વાંચી વિચારી બે વાર ત્રણ વાર વિડીયો જોઈ અને આખું સમજજો, જોજો. જો કંઈ ન સમજાય તો ફરી પાછું કોમેન્ટ કરજો. ઓકે. તો આટલું લઈ આપણે પૂરું કરીએ છીએ.